चैप्टर नंबर एक संख्या पद्धति इमा भाग नंबर छ छेले आपणे उदाहरण आ એટલે કે p by q સ્વરૂપમાં દર્શાવવાના દાખલા ગણ્યા બરાબર તો ફરીથી આગળની થિયરી આપણે એકવાર તાજી કરી લઈએ તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે ભણ્યા પહેલેથી જોઈ છે કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાતી છે 1 2 4 5 એવી રીતના અનંત સુધી આગળ પ્રાકૃતિક પછી પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી 0 1 2 3 4 એવી રીતના અનંત સુધી પછી પૂર્ણ પછી પૂર્ણાંક સંખ્યા એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં માઈનસ વાળી બધી સંખ્યા આવતી 0 અને પ્લસ વાળી બધી સંખ્યાનો સમાવેશ થાય બરાબર પૂર્ણાંક પછી આગળ સમય સંખ્યા કેવી સંખ્યા સમય તો સમય સંખ્યા એટલે ટૂંકમાં p / q સ્વરૂપ હવે p / q સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ તો કે અંશ અને છેદ વાળો સ્વરૂપ બરાબર આમાં ઉદાહરણ લખીએ માની લો કે હું લખું કે 3 તો 3 કેવી સંખ્યા છે તો કે સમમિત સંખ્યા કેમ કે અહીંયા છેદમાં કઈ નથી તો કેટલા હોય 1 હવે બીજી રીતે કેવું હોય કે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક આ બધી સંખ્યા સમમિત સંખ્યામાં સમાવેશ કરવો હોય તો થાય કે ના થાય તો કે થાય કેવી રીતના તો કે બધી સંખ્યાના છેદમાં કઈ નથી તો છેદમાં 1 તો હશે માટે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક બધી સંખ્યા કઈ સંખ્યા છે સમમિત સંખ્યા બીજી રીતે કેવું હોય તો બધી પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણ સંખ્યા છે તો કે હા બધી પ્રાકૃતિક એટલે ધન સંખ્યા અને બધી જ ધન સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે માટે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હવે એવું કેવું હોય કે બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો કે હા પૂર્ણની શરૂઆત 0 થી થાય એટલે પૂર્ણમાં ટૂંકમાં 0 અને પ્લસ વાળી બધી સંખ્યા આવે માટે બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે પણ એનાથી વિરુદ્ધ કેવું હોય કે બધી પૂર્ણાંક પૂર્ણ છે નથી કેમ કે પૂર્ણાંકમાં માઇનસ વાળી સંખ્યાનો સમાવેશ થાય છે પૂર્ણમાં માઇનસ વાળી સંખ્યાનો સમાવેશ થતો નથી અને બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો કે આ બધાના છેદમાં કઈ નથી તો એક તો ફરજિયાત હશે એટલે સમય એટલે કે ટૂંકમાં પી બાય ક્યુ સ્વરૂપ પણ સમયમાં માની લો કે મારે વર્ગમૂળમાં 1 લેવો તો આ સમય છે તો કે હા છે કેમ કે 1 નું વર્ગમૂળ કેટલું નીકળે તો 1 ના છેદમાં કઈ નથી કેટલા હોય 1 સમય છે વર્ગમૂળમાં 2 આ સમય છે સમય નથી કેમ કે 2 નું વર્ગમૂળ નીકળે નહીં બરાબર જોઈએ વર્ગમૂળમાં 3 તો કે 3 નું વર્ગમૂળ નીકળશે નહીં નીકળે માટે સમય નથી વર્ગમૂળમાં 4 તો કે એનું વર્ગમૂળ નીકળશે કેટલું 4 નું વર્ગમૂળ 2 બે ના છેદમાં કઈ નથી કેટલા હોય 1 તો ટૂંકમાં જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે વર્ગમૂળ નીકળતી હોય એવી સંખ્યા કેવી સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા કેવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય અને સંખ્યા વર્ગમૂળમાં આપી હોય એ સંખ્યા કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા પણ જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું 2 3 5 6 7 9 9 નું વર્ગમૂળ નીકળશે કેટલું 3 તો એ સમય કહેવાય બરાબર જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી એવી સંખ્યા અસમય સંખ્યા કહેવાય કેવી અસમય સંખ્યા વર્ગમૂળ નીકળતું ના હોય બીજી ભાષામાં p / q સ્વરૂપમાં દર્શાવી શકાય
उपमा जैसा होता है नहीं विविध संख्या के लिए संख्या क्या है असमूह संख्या बीजू गिरू के अनुसार विजय संख्या का वर्गमूल नहीं निकलता बे तो असमूह संख्या त्रम असमूह संख्या चार तो चार में वर्गमूल निकले बे वाली समूह संख्या पांच छह सात आठ नौ अगर नौ में वर्गमूल निकले त्रम दस तो जे संख्या में वर्गमूल निकलता नहीं केवी संख्या में असमूह संख्या क्या बीजू एक नव वस्तु पाई पाई पर असमूह संख्या छे आपणे पृष्ठफळ अने घनफळमां अथवा तो मापनमां पाई नो उपयोग करीए तो क्या आपणे पाई नी बे किंमत लईए छे के जो रकम मां तमने 22 ना छेद मां 7 आप्या होय तो 22 ना छेद मां 7 गया अने 3.14 आप्या होय तो 3.14 गया बराबर पण हवे पाई छे ई असमूह संख्या छे पाई की बे किंमत 22 ना छेद मां 7 तो 22 ना छेद मां 7 तो केवू स्वरूप छे p / q स्वरूप माटे 22 ना छेद मां 7 छे केवी संख्या થઈ જાય સમય સંખ્યા થઈ જાય કઈ 22 ના છેદ માં 7 પણ બીજી જે એની કિંમત છે 3.14 એ ફિક્સ નથી 3.14 માં પાછળ ઘણા અંકો આવે તો પણ આપણે લિમિટેડ અંક લઈ पाई की कीमत 3.14 करी बराबर माने पाई અને 3.14 એ બંને સંખ્યા કેવી સંખ્યા છે અસમૂહ સંખ્યા યાદ રાખજો ખાસ પાઈ સમૂહ નથી કેવી છે અસમૂહ અસમૂહ પછી આવશે અસમૂહ પછી આવશે વાસ્તવિક સંખ્યા કેવી વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા કોને તો કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યાનું મિશ્રણ છે એટલે કે સમય અને અસમય સંખ્યાને ભેગી કરો એટલે કેવી સંખ્યા મળશે આપણને વાસ્તવિક સંખ્યા બરાબર તો થિયરી માં આગળ જોઈએ આપણે તો પછી આવતું દશાંશ અભિવ્યક્તિ કેવી અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ તો સમય સંખ્યા માટે કુલ બે દશાંશ અભિવ્યક્તિ છે કેટલી બે પહેલી દશાંશ અભિવ્યક્તિ તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ અને બીજી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હવે શાંત દશાંશ અભિવ્યક્તિ આપણે કોને કહેતા હતા તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ તો કે જે સંખ્યા તમે ભાગાકાર કરો અને શેષ 0 મળે શેષ 0 મળે એવી અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખતા અને જો શેષ 0 ના મળે શેષ 0 ના મળે તો એવી અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ બીજી અસમય સંખ્યા માટેની દશાંશ અભિવ્યક્તિ એક જ છે કઈ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ તો ભાગાકાર 0 શેષ 0 મળે તો શાંત દશાંશ અભિવ્યક્તિ શેષ 0 ના મળે તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હવે આ અસમય માટે નવી આવે છે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે શું તો શાંત દશાંશ અભિવ્યક્તિમાં શેષ 0 મળી જાય બરાબર માની લો કે હું લખું એમાં ઉદાહરણમાં કે 4 ના છેદમાં 100 તો આ કેવી અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે એનો તમે ભાગાકાર કરો તો તમને જવાબ મળશે 0.04 બરાબર અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિમાં તો કે અમુક લિમિટેડ સંખ્યા હું પુનરાવર્તન સાથે માની લો કે હું આમ લખું કે 0.28 28 28 એટલે ટૂંકમાં 28 નું વારંવાર પુનરાવર્તન થાય છે જો એને તમારે 5 રૂપે લખવી હોય તો 0.28 ઉપર 12 લખાય 28 ઉપર 12 મતલબ 28 નું વારંવાર પુનરાવર્તન થાય છે કોઈ પણ સંખ્યાનું જો વારંવાર પુનરાવર્તન થતું હોય પણ કેવી સંખ્યા લિમિટેડ
जो उदाहरण नंबर 9 के साबित करो के 0.2 35 35 35 35 35 નું વારંવાર પુનરાવર્તન થાય છે જો એને આપણે 12 વાળા સ્વરૂપમાં દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવીએ કોની ઉપર 12 કરશું તો કે તગડો અને પાછળ એટલે કે ટૂંકમાં 35 ઉપર 12 કરશું આગળ 0.2 એના સિમ અને 35 નું વારંવાર પુનરાવર્તન થાય છે માટે 35 ઉપર 12 એને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય એવા પી અને ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે આગળ ઉદાહરણ નંબર 6 7 અને 8 ત્રણ દાખલાઓ ગણ્યા છે બરાબર તો આને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવું છે પહેલા તો કઈ સંખ્યાને દર્શાવવાની છે તેને આપણે શું ધારી લેશું x ધારી લેશું 0.2 વાળી એટલે ધારો કે x બરાબર 0.2 35 35 35 35 એટલે કે 35 નું વારંવાર પુનરાવર્તન કેટલા અંકનું પુનરાવર્તન થાય છે તો કે 2 કયા કયા 3 અને 5 તો આપણે આમાં બરાબર કે 2 થાય કેટલા વડે ગુણવા પડશે તો કે 2 મીંડા વાળી સંખ્યા કઈ સંખ્યા 2 મીંડા વાળી 2 મીંડા વાળી સંખ્યા એટલે કે 100 વડે બરાબર કે 2 સાઈન ગુણવા પડશે બરાબર જોજો ખાસ અહીંયા 0.2 35 35 35 35 ગુણી નાખ્યા 100 નો તમે x સાથે ગુણાકાર કરો તો જવાબ મળશે 100x હવે અહીંયા 2 મીંડા છે 0.2 35 35 35 સાથે ગુણાકાર કરવાનો છે તો 0.2 આમ જમણી બાજુ ખસી જશે એટલે કે તગડા પછી પોઈન્ટ આવી જશે ને તો લંબાશે આવી રીતના 23.5 35 35 35 35 લંબાશે હવે આગળ શું કરતા હતા તો કે બે ખાલી જગ્યા મૂકી દઈએ બરાબર અને પહેલી ખાલી જગ્યામાં તો કે ઉપરની સંખ્યામાંથી આ x 70 ભલે પછી ગ્રાફ 70 બરાબર જે કે લખ્યું છે એની આપણે શું કરશું બાર બાકી તો એ બાર બાકી કહીએ કે 23.5 35 35 35 35 23.5 પછી બધા 35 અને એમાંથી બાર બને કરવાના 0.2 અને બધા
तो पॉइंट वाई એટલે કે દશાંશ વાળી સરવાળો બાદ બાકી હોય તો એમાં તમારે શું ધ્યાન રાખવાનું પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવો જોઈએ 0.2 35 બરાબર તો 35 ની તમે બાદ બાકી કરશો તો આ તો બધું શું આવી જવાનું 0 એટલે એને ગણતરીમાં લેવાની જરૂર નથી 5 માંથી 2 જાય તો 3 પોઈન્ટ નો પોઈન્ટ 3 માંથી 0 જાય તો 3 એટલે કે 23.3 લખી નાખીએ બરાબર ખાલી જગ્યા જવાબ મળી ગયો આગળનું સ્ટેપ જોઈએ કે 0.2 35 ઈ તો શું છે તો કે ઉપરથી જોઈએ તો કે x છે છેને x તો આ જગ્યાએ આપણે x લખી શકશું લખીએ કે 100x બરાબર 23.3 प्लस आ तो x पोते है तो ये जगह दी दो है x प्लस है ये बराबर की બીજી બાજુ લાવો તો માઈનસ થઈ જાય એટલે કે 100x - x બરાબર આ શું બનશે 23.3 100x માંથી 1x ને બાદ કરો 99x 23.3 છે તમારે આ લખવું હોય 233 છેદમાં કેટલા લખાશે 10 કેમ કે મે પાછળથી એક અંક પછી પોઈન્ટ છે માટે એની પાછળ એક બિંદુ મૂકી દેવાનો જો બે અંક પછી પોઈન્ટ હોત તો બે બિંદુ મૂકે ત્રણ અંક પછી પોઈન્ટ હોત તો ત્રણ બિંદુ મૂકે બરાબર બે અંક પછી છે માટે એક જ બિંદુ મૂકશું હવે 99 અને આ x બે ગુણાકારના સ્વરૂપમાં આવે જો 99 ને બીજી બાજુ લઈ જઉં તો ભાગાકારના સ્વરૂપમાં આવે છે એટલે કે x બરાબર 233 ના છેદમાં 10 ગુણ્યા 99 થશે આવું 99 નો 10 સાથે ગુણાકાર કરી નાખો એટલે કે 990 તો આ શું થઈ ગયું p/q સ્વરૂપ જે આપણને પૂછ્યું હતું કે 0.2 35 ને p/q સ્વરૂપે દર્શાવો તો p એટલે 233 અને q એટલે 990 એટલે તમારો જવાબ ફિક્સ થઈ જાય તો છેદ ઉડાવો આગળ ઉડાડી શકો છો બરાબર પણ આ તમારો ફાઈનલ જવાબ ગણાશે આગળ જુઓ ઉદાહરણ નંબર 10 1 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 7 વચ્ચેની એક અસમમિત સંખ્યા છે એટલે આપણે આગળ શોધતા થઈ ગઈ સંખ્યા શોધતા હતા 1 2 3 4 5 6 એવી સમમિત સંખ્યા શોધવાનું કહેવાતા હતા પણ આ તો અસમમિત સંખ્યા અસમમિત સંખ્યા આપણે તો શું કરવું તો આપણે દશાંશ અભિવ્યક્તિ ભણેલા છીએ તો 1 ના છેદમાં 7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની દશાંશ અભિવ્યક્તિ એટલે કે 2 ને શું કરવું પડશે ભાગાકાર 1 ને 7 વડે ભાગી નાખવા જે કે જવાબ મળે તે અને 2 ના છેદમાં 7 એટલે કે 2 ને 7 વડે ભાગી નાખવા એનો જે કે જવાબ મળે તે ઇના વચ્ચે એક જ અસમમિત સંખ્યા આપણે લખવાની છે પણ અસમમિત સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી થાય હમણાં આપણે થિયરીમાં જોયું કેવી થાય તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિમાં કેવી રીતનું ઉદાહરણ તો કે એમાં કોઈ એકનું પુનરાવર્તન વારંવાર થતું કે જેની ઉપર આપણે ભાર દર્શાવી શકીએ તો કે ના કે કોઈ ફિક્સ સંખ્યા હતી તો કે ના એના સિવાય મુદ્દા જોઈએ કે 1 ના છેદમાં 7 એટલે કે પહેલા તો આપણે 1 ને 7 વડે ભાગવા પડશે એ તમારે તમારી રફ નોટમાં ભાગી લેવાનું 1 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 7 વચ્ચેની એક અસમમિત સંખ્યા બરાબર તો 1 નો 7 વડે ભાગાકાર કરવાનો છે તો એ આપણે અહીંયા બોર્ડ પર નથી કરતા તમારે રફ નોટમાં કરી લેવાનું બરાબર કે 1 ને 7 વડે ભાગો તો એની દશાંશ અભિવ્યક્તિ મળશે તમને 0.1428 57 અને એની ઉપર 12 એનો મતલબ 14 28 57 નું વારંવાર શું થશે પુનરાવર્તન બરાબર આગળ જે બેના છે પાછા તો એનો ઉપર 2 ને 7 વડે ભાગી નાખવાના એટલે ભાગાકાર કરી નાખો એનો ભાગાકાર કરશો એટલે તમને દશાંશ અભિવ્યક્તિ 0.2857 14
बार बार इनो मतलब 28 57 14 નું વારંવાર શું થશે પુનરાવર્તન તો આપણે આ બે વચ્ચે કેટલી અસમાન સંખ્યા લખવાની છે 1 એટલે લખી આપણે કે 1 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 7 વચ્ચેની એ અસમાન સંખ્યા એવી સંખ્યા અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હતી એટલે કે કોઈ ઉપર પાર આવતો નતો તો હવે તમે જો કે પહેલી સંખ્યા જે 1 ના 7 નો ભાગાકાર કરો તો 0.142857 અને 2 ના 7 નો ભાગાકાર 0.285714 ઈ બે વચ્ચેની આપણે અસમય સંખ્યા લખવાની છે તો પહેલા ત્રણ અંક જોઈએ 1 ના છેદમાં 7 નો ભાગાકાર કરો તો પહેલા ત્રણ થાય છે 142 બરાબર અને 2 ના છેદમાં 7 નો 285 તો ઈ બે વચ્ચેની તમારે સંખ્યા લખવી હોય માની લો કે ઓલાનું 150 તો ઈ બે વચ્ચેની સંખ્યા થઈ ને 142 ને 250 તો આ 85 બને છે તમે કોઈ પણ લખી શકો હું લખું કે 0.150 બે વચ્ચેની થાય છે આગળ લખો 1500 આગળ લખો 1530 1540 આવી રીતના આગળ 0 નું વારંવાર પુનરાવર્તન ચાલુ રહેશે એટલે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર બરાબર એવી અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ બરાબર આગળ જોઈએ તો આગળ આવે છે સ્વાધ્યાય 1.3 હવે ઈ સ્વાધ્યાયમાં તમને કીધેલું છે પહેલા જ પ્રશ્નમાં કે દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો તો આના માટે આપણે શું કરવું પડે ભાગાકાર કરવો પડશે ને તો પહેલું જે છે કે 36 ના છેદમાં છે કેવી અભિવ્યક્તિ 36 ના છેદમાં છે તો આ તો સિમ્પલ છે ને કે નીચે બે બિંદુવાળી સંખ્યા છે તો બે અંક પછી પોઈન્ટ મૂકી શકાય પાછળ એટલે કે 0.36 થઈ જશે બી શબ્દ છે માટે આ અભિવ્યક્તિ કેવી અભિવ્યક્તિ કહેવા છે તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ પાછળ ને શાંત દશાંશ અભિવ્યક્તિ બીજું જોઈએ કે 1 ના છેદમાં 11 એનો મતલબ 1 ને તમારે 11 વડે ભાગવા પડશે ભાગાકાર કરીએ કે 1 ભાગ્યા 11 સાથે ભાગાકાર ને તો પોઈન્ટ પછી આપણે શું મૂકશું 0 મૂકશું ને 10 તો હજી ભાગાકાર થતો નથી બે અંક લીધા તો આગળ ત્રીજો અંક લઈએ 100 તો 11 નો ભાગ્યો 100 ને વટવાનો ને તો બે અંક તો લીધા તો 0 પોઈન્ટ લાગશે પણ હજી ત્રીજો અંક લેવો પડશે તો પાછો 0 લગાવશું